કોંગ્રેસ નેતાએ પરિવારના ચાર સભ્યો સહિત સામૂહિક આપઘાત કરતા હડકંપ મચ્યો છે, દેવાથી કંટાળ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. છત્તીસગઢના જાંજગીર ચંપા જિલ્લામાં કોંગ્રેસ નેતાએ તેમની પત્ની અને બે પુત્રો સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે, જેમાં મોટા પુત્રનું તુરંત જ મોત નિપજ્યું હતું, જ્યારે કોંગ્રેસના નેતા તેની પત્ની અને નાના પુત્રની હાલત નાજુક હોવાનું કહેવાઈ રહ્યું છે. તેઓને ગંભીર હાલતમાં બિલાસપુરની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં આજે 1 સપ્ટેમ્બરના સવારના 3નું મૃત્યુ થયું હતું. અહેવાલો અનુસાર 4ની ઓળખ 66 વર્ષીય કોંગ્રેસ નેતા પંચરામ યાદવ, 55 વર્ષીય તેમની પત્ની નંદની યાદવ, 28 વર્ષીય પુત્ર નીરજ યાદવ અને 25 વર્ષીય સૂરજ યાદવ તરીકે કરવામાં આવી છે. આ તમામે 30 ઓગસ્ટના રોજ એક સાથે ઝેર પી લીધું હતું. આખો પરિવાર દેવાથી પરેશાન હતો, જેના કારણે તેઓએ આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. આ પરિવારે કોઈને ખબર ન પડે તે માટે ઘરના આગળના દરવાજાને તાળું મારી દીધું હતું અને પાછળના દરવાજેથી ગયા બાદ અંદરથી દરવાજો પણ બંધ કરી દીધો હતો. પાડોશમાં રહેતી એક યુવતી તેના ઘરે ગઈ ત્યારે આ વાત સામે આવી હતી. 2-3 વાર ફોન કરવા છતાં પણ દરવાજો ન ખુલતા તેને કંઈક અઘટિત હોવાની શંકા જતા તેમણે આસપાસના લોકોને જાણ કરી હતી. જ્યારે પાડોશી અને તેના સંબંધીઓ ઘરની અંદર ગયા ત્યારે બધા ગંભીર હાલતમાં પડેલા જોવા મળ્યા હતા.